पंजाबी भाइयों को सत श्री अकाल और सिंधी भाइयों को जय झूलेलाल। मारा गुजराती मित्रों ने कैम छो वाला यस ट्रंप आया मौजा भी ट्रंप आया ट्रंप पे की तुम्हारे प्रोग्राम जो छे है प्रोग्राम जो छे प्रोग्राम नक्की तो अहमदाबाद ना टाउन हॉल में प्रोग्राम आया ट्रंप हमारा ट्रंप प्रोग्राम आया अरे गीतो चलता था मौज करता था बता हमारा गुजराती भाइयों बैठा था बॉस है फक देखला ट्रंप इंग्लिश मैन बैठा था ताड़ियों ने गड़गड़ाहट साथे प्रोग्राम थाई रहो तो है पर ऑर्गेनाइजर आया केवा लाग्या ट्रंप आया छे भले बता गुजरातीओ छे एक इंग्लिश गीत आपो अरे मैं कीधु रहेवा दो ने भाई बता गुजरातीओ छे खाली एक ज इंग्लिश मैन ट्रंप छे सु करवा इंग्लिश गीत मांगो छो माने के ना आपु पर से इंग्लिश गीत मैं कीधु बता गुजरातीओ छे एक ट्रंप इंग्लिश मैन छे के आपु पड़े माने के आपु पड़े कारण के ट्रंप पे बता ने टिकट ली दी छे यस आपु पड़े ट्रंप पे बता ने टिकट ली दी हो तो मैं कितनों ऑर्केस्ट्रा में हमारा सिंगर ने मैं कितनों यार इंग्लिश गीत गाओ ने भाई मैंने कहा ना इंग्लिश गीत नहीं हो तो किशोर कुमार मैं लेडी सिंगर ने पूछो कि मैं कितनों यार इंग्लिश गीत गाओ ने मैंने कहा ना यार वो तो लता मंगेशकर उन टेंशन में हमारा टाउन हॉल में इंटर हॉल में चापा माटे मनियो आवे छे मनिया ने बाहर चानी केटली इंटर हॉल में चापा आवे मैंने कहा अरविंद शुक्ला प्रॉब्लम शू छे મેં કીધું યાર પબ્લિક ઇંગ્લિશ ગીત માંગે છે મને આવડતું નથી આ કલાકારોને ખબર નથી હું એટલે ટેન્શનમાં છું મનીયોને મને જે આવડે છે ને મની યાર ચિંતા હું કરવા કરો મને ઇંગ્લિશ ગીત આવડે છે મેં કીધું તને આવડતું ઈજ્જત છે મને કે ના જાય મને રજૂ કરો મેં તો મનીયાને ધક્કો માર્યો અને મનીયો ઇંગ્લિશ ગીત શરૂ થઈ ગયો ઓનલાઈન 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 આવડતું નથી આખો દિવસ ઓનલાઈન રહું છું ને ભાઈ એ બધું કઈ દીધું બીજું કઈ જ નહીં ભાઈ બાથરૂમ કરીને બી ધોડીઓ બહાર નીકળે ને સાહેબ તો બાથરૂમ ને કે થેન્ક યુ અને અમે જોયું છે કે અમેરિકા આવવા માટે લોકો પડા પડી અત્યારે તો વિઝા મળે છે પહેલા બી મળતા હતા પણ બહુ હાર્ડ છે બહુ હાર્ડ છે વિઝા મળવા બધા અમે જતા હોઈએ દર વર્ષે અમે જતા હોઈએ છે અમને કહે બધા મિત્રો કે આ તમે અમેરિકા જાઓ અમને લઈ જાઓ ને કોઈ પડી જાય મેં કીધું તમે શું કરશો અરે તબલા ઉચકી શું યાર અમેરિકા લઈ જાઓ અમે તો યાર કામ માટે જઈએ છીએ લોકોને હસાવવા માટે જઈએ છીએ સંગીત આપવા માટે જઈએ છીએ અરે અમે કઈ કરીશું યાર કઈ બી અમેરિકા આવજે યાર આપણે મારા મામા છોકરો છે યાર અમને અમેરિકા આવું છે બધાને અમેરિકા જવું છે સાહેબ હે આ તો ઠીક છે જંગલમાંથી સિંહને પકડી લાવ્યા બોસ પ્રાણી સંગ્રહાલય કાંકરિયામાં સિંહને પકડી લાવ્યા
સિંહે જંગલનો રાજા એને કાંકરિયામાં પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં પૂરી દીધો હે. હવે પ્રાણી સંગ્રહાલયના નિયમ પ્રમાણે એને 1.5 કિલો મટન નોનવેજ રોજ આપતા. પહેલા દિવસ આપ્યો, સિંહે ગરજી નાખી, ભાઈ જંગલનો રાજા 1.5 કિલો નહીં હે. પેલો પટાવાળો જે આપવાળો હતો કે ભાઈ શાંતિ રાખ, રાજા જંગલનો અત્યારે તું પાંજરામાં છે, બૂમા ભૂમ ના જોઈએ, અહીંયા પ્રાણી સંગ્રહાલય છે, પાંજરામાં છે. રોજ 1.5 કિલો નાખીને સિંહ ગર્જના કરે, હે 1.5 કિલો નહીં બોસ, આપણે જંગલનો રાજા ઓ આ. પેલો કે શાંતિ રાખો ને ભાઈ, અહીંયા આટલું જ મળશે, બહુ દાદાગીરી ના જોઈએ હે. રોજ 1.5 કિલો મટન નાખે, સિંહ રોજ ગર્જના કરે. 7-8મા દિવસે સિંહે કીધું, બોસ તારા પગે લાગું છું, 1.5 કિલોમાં મારું નથી થતું હે, મહેરબાની કરીને જમવાનું વધારો. પેલો કે હા, રિસ્પેક્ટથી વાત કર, નમ્રતાથી વાત કર, પ્યારથી વાત કર, વિનંતીથી વાત કર, તો સાહેબને વાત કરીશ, કદાચ તારું કામ થઈ જાય ને વધારે જમવાનું તને મળે. હા યાર પ્લીઝ, હું રિક્વેસ્ટ કરું છું, હાથ જોડીને પ્રાર્થના કરું છું, સાહેબને વાત કર. પાછો આવ્યો, મારે 1.5 કિલો જ આપ્યું, બોલે સાહેબને વાત ના કરી. પેલો કોઈ ભૂલી ગયું, રોજ 1.5 કિલો 6-7 દિવસ કે સાહેબને વાત કર ને યાર, આટલા દિવસ થઈ ગયા હું ભૂખે રહું છું. અને પટાવાળાએ કીધું કે સાહેબને હું વાત કરતો તો, પણ સાહેબે કીધું આજે સિંહ આવ્યો છે ને જંગલથી હે, એને અમેરિકા મોકલવાનું છે. અમેરિકાની વાત આવી તો સિંહ કે બોસ, અમેરિકા જવાનું હોય ને એક મહિનો મને 1.5 કિલો આપો કે ના આપો, પણ અમેરિકાનું કરાવો. કુદરતનું કર્યું, એ સિંહને અમેરિકાના વિઝા મળ્યા અને અમેરિકા નીકળી ગયો. ભાઈ ફ્લાઇટમાં બેહીને ચિકાગો ઓહારે એરપોર્ટ પર સિંહ ઉતર્યા અને બસ કે હવે તો અમેરિકામાં છું, હવે દુનિયાની કોઈ ચિંતા નહીં, કોઈ કામ નહીં, આ હા હા પડ્યા ને પડ્યા, મોજ કરવાની છે. પહેલા દિવસ સિંહને અમેરિકામાં 1 ડઝન કેળા આપ્યા. સિંહે ખાઈ લીધા કેળા, બોલે નહીં, કે નવો માણસ બોલે નહીં, જૂનો થાય તો કોઈને બોલવા દે નહીં, નવી વહુવાળીઓ બોલે નહીં પછી કોઈનું સાંભળે નહીં, નવો માણસ તો કામે રાખ્યો બોલે નહીં પછી તમને સલાહ તો થઈ જાય, એટલે સી ચૂપ રહ્યો સાહેબ, બોલ્યો કે ચલો બીજા દિવસે આજે મારું સ્વાગત હશે. બીજા દિવસ બી કેળા, ત્રીજા મહિના સુધી કેળા આપ્યા. બસ સિંહે કરી ગર્જના, એ ભાઈ પેલો કે શું પ્રોબ્લેમ છે, અમેરિકા બધાના પ્રોબ્લેમ સોલ્વ કરે છે, સિંહ ભાઈ શું પ્રોબ્લેમ છે? સિંહે કીધું, મારે પ્રોબ્લેમ ખાવાનો છે, કેળા મારો ખોરાક નથી, નોન વેજ મારો ખોરાક છે, મટન મારો ખોરાક છે, એટલે મને કેળા ના આપશું બોસ, મારો ખોરાક છે મટન નોન વેજ. અમેરિકન કે તને તો આખું જીવન બોસ કેળા જ મળશે. બોલે કેમ કેળા મળશે? બોલે તને કેળા જ મળશે કારણ કે તું વાંદરાના વિઝા પર આવે છે બોસ, વાંદરાના વિઝા પર. જાપાની બેઠો તો, અમેરિકન બેઠો તો, આપણો ગુજરાતી ભાઈ બેઠો તો, અમે ઓબ્ઝર્વેશન કરતા હતા બોસ, જાપાની અમેરિકન અને આપણો ગુજરાતી ભાઈ ત્રણો કોફી પીતા હતા, મોજ કરતા હતા, સાંજે કોફી પીતા હતા, મસ્ત મજાની મોજ, ત્રણે કપ કોફી આવી, જાપાનીએ કોફી પીધું, અમેરિકાએ પીધી અને આપણા ગુજરાતી ભાઈએ કોફી પીધી. જાપાનીએ કોફી પીને કપને ઊંધો મૂકી દીધો, અમેરિકાને કોફી પીને કપ સીધો રાખ્યો, ગુજરાતીએ કોફી પીને કપને આડો મૂકી દીધો. આ બંને વિચારમાં પડી ગયા કે ભાઈ ગુજરાતી ભાઈ આડો કપ કેમ મૂક્યો? એણે કીધું, ગુજરાતી ભાઈ તમે આડો કપ કેમ મૂક્યો? ગુજરાતી ભાઈએ કીધું, ભાઈ તમે સીધો ને ઊંધો કેમ મૂક્યો? જાપાની કીધું, મેં ઊંધો એટલા માટે મૂક્યો કે મારે હવે કોફી નથી પીવી. અમેરિકાને કીધું, મેં સીધો કપ એટલો મૂક્યો છે કે મારે કોફી પીવી છે, તમે ઊંધો કપ કેમ મૂક્યો આડો? ગુજરાતી ભાઈ બહુ સરસ મજાનો જવાબ આપ્યો, સાહેબ તમે સીધો કપ મૂક્યો તમારી કોફી પીવી છે, તમે ઊંધો કપ મૂક્યો તમારે નથી પીવી, મેં આડો મૂક્યો છે કે હોય તો આપો નહીં તો ચાલશે યા.